કોરોના કાળમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું પરંતુ હવે ગુજરાતના શિક્ષણ વિભાગે નિયમ ફરીવાર લાગુ કરી દીધો છે ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓને બે વિષયમાં પાંત્રીસ ટકાથી ઓછા માર્કસ હશે તો વિદ્યાર્થીને આગળના વર્ગમાં ચડાવવામાં નહીં આવે આ નિયમ કોરોનાને કારણે અટકાવવામાં આવ્યો હતો જે હવે ફરીવાર અમલમાં મૂકી દેવાયો છે જૂનો નિયમ ફરીવાર લાગુ થતાં વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરીને પાસ થવું પડશે હવેથી ધોરણ પાંચ અને આઠમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ બઢતી આપવા મામલે સરકારે નક્કી કરેલા નીતિ નિયમ પ્રમાણે પ્રાથમિક શાળા નિર્ણય કરશે શિક્ષણ વિભાગે કોઈપણ ધોરણમાં પાસ થવા માટે પાંત્રીસ ટકા માર્ક્સ લાવવાનો નિયમ દરેક વિદ્યાર્થીઓ માટે હવે ફરજિયાત કરી દીધો છે રાજકોટના અઠાણું વર્ષીય સ્વતંત્ર સેનાનીએ પોતાની હક અને માન સન્માન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે વર્ષના સ્વતંત્ર સેનાની અને પત્રકાર મનસુખભાઈ પંચાલ એકલા જીવન વિતાવી રહ્યા છે જેથી મદદ માટે સરકાર પાસે આજીજી કરી છે મનસુખભાઈએ પીએમ અને સીએમને પોતાના માન્ય સન્માન અને પેન્શન માટે પત્ર લખ્યો છે મનસુખભાઈએ કહ્યું હતું કે હું આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલને પણ મળી ચૂક્યો છું સરદાર વલ્લભભાઈ પટેલે મને કહ્યું હતું કે દેશભરમાં સાયકલથી પ્રવાસ કરીને પણ યુવાનોને માર્ગ આપવાનું મનસુખભાઈ અત્યાર સુધી અગિયાર પોઈન્ટ ત્રીસ લાખ કિલોમીટર સાયકલ યાત્રા કરી છે પરંતુ આજે પોતાના હક માટે દર દર ઠોકરો ખાઈ રહ્યા છે